હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ભાવતા ભોજન પાણીપુરી કોને ન ભાવ અને એમાંય માર્કેટની અનહાઇજેનિક પાણીપુરી ખાવા કરતાં એવા જ મસ્ત ટેસ્ટ સાથે ઘરે બનાવેલી હાઇજેનિક પાણીપુરી ટેસ્ટી હેલ્ધી અને અનલિમિટેડ પણ હોય છે તો આજે ભાવતા ભોજન લાવ્યું છે પાણીપુરીના બે ટાઈપ્સના પાણી પેલું ફોદીનાનું ખાટું તીખું અને ચટાકેદાર અને બીજું ખજૂર આંબલીનું મીઠું મસાલેદાર પાણી તો ચાલો ફટાફટ બંને પાણી બનાવવાની રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પહેલાં તો એક પેનમાં હાફ કપ જેટલી આંબલી તેની અંદરના બીજ એટલે કે આંબલિયા કાઢી સાફ કરીને લીધી છે ત્યારબાદ તેટલો જ એટલે કે હાફ કપ જેટલો જ ખજૂર એમાંથી પણ ઠળિયા કાઢીને લીધેલો છે હવે તેમાં એક કપ જેટલું નોર્મલ વોટર ઉમેરીએ જો તમારે ઉતાવળ હોય અને ઇન્સ્ટન્ટમાં બનાવવાનું હોય તો થોડું અહીં ગરમ પાણી ઉમેરવાનું આ પાણી ઉમેરી ચમચીથી એક બે વાર હલાવી તેને પંદરથી વીસ મિનિટ સુધી પલાળી રાખવાનું છે અહીં જો ગરમ પાણી લીધું હોય તો દસ મિનિટમાં જ પલળી જાય છે તો તે પેનને હમણાં સાઈડ પર રાખી દઈએ પહેલાં આપણે બનાવીશું ફોદીનાનું ખાટું તીખું ચટાકેદાર પાણી તો તેના માટે એક મોટી મિક્સર જારમાં બે કપ જેટલી કોથમીર ધોઈ સાફ કરીને લીધી છે અહીં તેની અમુક ડાળખીઓ પણ લેવાની તેનાથી પાણી સરસ બનશે ત્યારબાદ એક કપ જેટલો ફોદીનો ધોઈ સાફ કરીને લીધો છે અહીં ફોદીનામાં ડાળખીઓ ન આવે તે ધ્યાન રાખવું બાકી પાણી થોડું તૂરું લાગશે હવે તીખાસ માટે ત્રણ તીખા મરચાં રફલી ચોપ કરીને લીધા છે એક ઇંચ કરતાં થોડું વધારે આદું છાલ છોલી રફલી ચોપ કરીને લીધું છે ત્યારબાદ એક કપ પાણી ફ્રીજનું લીધું છે જેથી પાણીનો કલર નેચરલી મસ્ત ગ્રીન આવશે બસ હવે ઢાંકણ બંધ કરી બધું ક્રશ કરી લઈએ ક્રશ થઈ જાય એટલે તેને એક કાચના બોલમાં ટ્રાન્સફર કરી લેવાનું અને મિક્સર જારને ધોવા ફરીથી તેમાં ફ્રીજનું ઠંડુ એક કપ પાણી ઉમેરીએ અને તેને ધોઈને કાચના બોલમાં ટ્રાન્સફર કરી દેવાનું અહીં ટોટલ મેં બે કપ જેટલું પાણી ઉમેર્યું હજુ થોડું પાણી ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો એટલું ઠીક છે હવે તેમાં મસાલામાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે વન ટેબલ સ્પૂન જેટલું સંચળ ઉમેરવાનું જેનો ટેસ્ટ આ પાણીમાં જોરદાર આવે છે વન ટી સ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરવાનો ચાટ મસાલાને બદલે તૈયાર પાણીપુરી મસાલો આવે છે તે ઉમેરી શકાય અથવા તો જલજીરા પાવડર પણ ઉમેરી શકાય ચાટ મસાલામાં પણ ખટાશ હોય છે તે ઉપરાંત અડધું લીંબુ નીચોવી દેવાનું બસ તો હવે ચમચીથી બધું હલાવી બધા જ મસાલા પાણીમાં બરાબર મિક્સ કરી દઈએ ત્યારબાદ બીજા કાચના બોલમાં ગળણી રાખી આ પાણી ગાળી લેવાનું છે તમે આ પાણી એમ જ ઉપયોગમાં લઈ શકો અહીં પાણી ગાળવું ઓપ્શનલ છે પણ પાણી ગાળી લઈએ તો તેનો દેખાવ એકદમ માર્કેટના પાણી જેવો ગ્રીન આવી જશે ચમચીથી હલાવતા હલાવતા ગાળી લેવાનું અને તેમાંથી જે પેસ્ટ વધે ગરણીમાં તે બટેટાનો મસાલો બનાવીએ તેમાં યુઝ કરવાની જેનાથી મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો અહીં પાણી ગળાઈ ગયું છે હવે તેમાં ખારી બુંદી કે જે માર્કેટમાં મળે છે તે ઉમેરીએ તો અહીં સુપર ટેસ્ટી કોથમીર ફોદીનાનું ખાટું તીખું અને ચટાકેદાર પાણી રેડી છે સર્વિંગમાં હવે આપણે બનાવીશું ખજૂર આંબલીનું મીઠું મસાલેદાર પાણી તો તેના માટે આપણે જે પહેલાં ખજૂર આંબલી પલાળ્યા હતા તે પલળીને પોચા થઈ ગયા છે ચમચીથી થોડા મેસ કરી લઈએ હવે ગેસ ઓન કરી મીડિયમ ફ્લેમ પર ગેસ સેટ કરવાનો છે ચમચીથી આમ તેમ હલાવતા હલાવતા થોડું મેસ કરતા જવાનું હવે પાણી એકદમ ઉકળવા લાગે ત્યારે વન ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર વન ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલી હિંગ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો ચમચીથી હલાવી મિક્સ કર્યા બાદ હાફ ટી સ્પૂન જેટલી સૂંઠ ઉમેરો તેનાથી ટેસ્ટ સારો આવશે હવે વન ટેબલ સ્પૂન એકદમ ફૂલ ભરીને દેશી ગોળ ઉમેરો અહીં દેશી દવા વગરનો ગોળ જ ઉમેરવો તેનાથી પાણીનો કલર કોફી મરૂન જેવો ખૂબ જ સરસ આવશે ગોળને પણ ચમચીથી હલાવી ઓગાળતા જઈએ ગોળ ઓગળી જાય કે તરત જ ગેસ બંધ કરી દેવાનો અને થોડીવાર ઠંડુ થવા દેવાનું ઠંડુ થઈ જાય એટલે પેનમાંથી મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈએ અને બધું ક્રશ કરી લઈએ તો અહીં રેડી છે ખજૂર આમલી ગોળની ચટણી જેને તમે સ્ટોર પણ કરી શકો ચાટમાં કે દહીં વડામાં વાપરી શકો પણ અહીં આપણે તેમાંથી પાણી બનાવવાનું છે તો કાચના બોલમાં સ્ટ્રેઇનર રાખી તેમાં આ ચટણી ટ્રાન્સફર કરીએ મિક્સર જારમાં એક કપ જેટલું ફ્રીઝનું ઠંડુ પાણી ઉમેરી ધોઈ બરાબર સાફ કરીને લઈ લઈએ હવે ચમચીથી હલાવતા હલાવતા ગાળી લઈએ કન્ટિન્યુઅસ હલાવી બીજું એક કપ ફ્રીઝનું ઠંડુ પાણી ઉમેરી ગાળી લઈએ તો છેલ્લે આટલો લગભગ હાફ ટેબલ સ્પૂન જેટલો કચરો નીકળશે તો અહીં રેડી છે મીઠું પાણી હવે તેમાં થોડા મગજ તરીના બી ઉમેરીએ જે આ પાણીમાં ટેસ્ટી પણ લાગશે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે તેને હલાવી મિક્સ કર્યા બાદ આમાં પણ થોડી એટલે કે લગભગ એક ટેબલ સ્પૂન જેટલી ખારી બુંદી ઉમેરીશું અને પછી ચમચીથી બરાબર ફરી હલાવી લેશું તો આપણા પાણીપુરીના બંને ઠંડા ઠંડા પાણી તૈયાર છે સર્વિંગ માટે સો ફ્રેન્ડ્સ તમને જો આ વિડીયો ગમ્યો હોય કે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક એન્ડ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળતા રહીશું કંઈક નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય